હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી રસોડુંમાં તમારું સ્વાગત છે અને હું છું પલક. આજે આપણા રસોડે એક ગરમ નાસ્તામાં એક સરસ મજાની વેરાયટી બનવાની છે, જેને તમે ગરમ નાસ્તા તરીકે સર્વ કરી શકો છો, એઝ અ સ્ટાર્ટર પણ સર્વ કરી શકો છો. એવા સરસ આલુ ક્રિસ્પી બોલ્સ બનવાના છે, જે આપણને શીખવવાના છે અમી ગજ્જર. આવો એમને બોલાવી લઈએ. કેમ છો અમી? બસ મજા. તમે કેમ છો? એકદમ મજામાં. ગુજરાતી રસોડુંમાં તમારું સ્વાગત છે. તો આજે અમારા દર્શકો માટે તમે એઝ અ ગરમ નાસ્તામાં ખાઈ શકાય કે એઝ અ સ્ટાર્ટર ખાઈ શકાય એવા સરસ મજાના આલુ ક્રિસ્પી બોલ્સ લઈને આવ્યા છો. તો એના માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે? એના માટે આપણને જોઈશે મેશ કરેલા પોટેટોસ છે, બટેકા, પછી બ્રેડ ક્રમ્સ છે, ડુંગળી લેવાની છે, મેંદો છે, લસણ અને આદુની પેસ્ટ છે, આમચૂર પાવડર છે, ગરમ મસાલો, મીઠું અને પાણી. ઓકે. અને તળવા માટે તેલ. ઓકે. તો સરસ મજાના આલુ ક્રિસ્પી બોલ્સ બનવાના છે, જેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જોઈ લીધા. હવે બનાવવાની શરૂઆત કરીએ. ચોક્કસ. હવે પહેલાં આપણે બટેકા લઈ લઈશું. લગભગ 3 મોટા જેટલા બટેકા છે, એને મેં બાફીને ક્રશ કરી લીધા છે. પછી એમાં ડુંગળી એડ કરવાની છે. એક ડુંગળી ઝીણી, એક ઝીણી સમારેલી ડુંગળી છે. હવે તેમાં આ આદુ અને લસણની પેસ્ટ બનાવી છે, એ લગભગ 1 ચમચી જેટલી તમે નાખી શકો. મસાલા પછી આપણે આપણા પ્રમાણે નાખવાના છે, તમને જેવું ભાવતું હોય એવી રીતે. એટલે બાળકો માટે જો તમે બનાવતા હોય તો વધતું ઓછું. આપણે અહીંયા 1 ચમચી જેટલી લઈએ છીએ. હવે આમાં ટેસ્ટ મુજબ આમચૂર પાવડર, જેને જેવો ભાવે એવો ટેસ્ટ. તો હું લગભગ 1/2 ચમચી જેટલો આમચૂર પાવડર લઉં છું, 1/2 ચમચી ગરમ મસાલો અને મીઠું જરૂર પ્રમાણે. આ બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. આમાં પછી તમે તમારી રીતે અલગ અલગ મસાલા કરીને પણ રેડી કરી શકો છો. બધી રીતે આ થાય છે, હું આ રીતે બનાવું છું. હવે આપણે આ પેસ્ટ રેડી કરી છે, એમાં આપણે બ્રેડ ક્રમ્સ નાખવાના છે. લગભગ 2 નાની વાટકી જેટલા બ્રેડ ક્રમ્સ નાખવાના છે. આ મેં 3 મોટી સ્લાઈસ લીધી છે બ્રેડની અને એને મિક્સરમાં ક્રશ કરી લીધી છે. અને આને તમે સ્ટોર પણ કરી શકો ફ્રીઝમાં. આ ફ્રેશ બ્રેડ ક્રમ્સ લીધા છે. ફ્રેશ બ્રેડ ક્રમ્સ લીધા છે. લગભગ 2 વાટકી જેટલો આમાં નાખવાનું છે. પછી આના બોલ્સ વાળી દેવાના છે. પછી આના બરાબર મિક્સ કરીને આના બોલ્સ વાળી દેવાના છે. બોલ્સ વાળાય ત્યાં સુધી આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. હવે આના આપણે બોલ્સ વાળી દેવાના છે. આવી રીતે બોલ્સ વાળીને રેડી કરી દેવાના છે. આવી રીતે આપણે બધા બોલ્સ વાળી દેવાના છે. હવે આપણે આ બોલ્સ રેડી કરી લીધા છે. હવે આપણે આ મેંદાની સ્લરી બનાવવાની છે. એના માટે આમાં પાણી મિક્સ કરવાનું છે. પાણી મિક્સ કરીને આમાં ધીરે ધીરે હલાવવાનું છે. આમાં ગાંઠા ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. પેસ્ટ એકદમ પતલી પાણી જેવી બનાવવાની છે. આમાં મેં 2 મોટી ચમચી જેટલો મેંદો લીધો છે. ઓકે. અને આમાં પાણી એડ કરીને એનું પતલી પેસ્ટ જેવું બનાવવાનું છે સ્લરી. ખાસ એટલું ધ્યાન રાખવાનું છે કે આમાં લમ્સ ના રહે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. આવું પતલી પાણી જેવું કરવાનું છે. હવે આ સ્લરી તૈયાર થઈ ગઈ છે. હવે એમાં આપણે જે બોલ્સ બનાવ્યા છે એને ડીપ કરવાનું છે. આમ ડીપ કરીને એને સીધા બ્રેડ ક્રમ્સમાં કવર કરી લેવાના છે. આવી રીતે બ્રેડ ક્રમ્સમાં કવર કરીને બધા બોલ્સ રેડી કરી દેવાના છે. આ રીતે એને કવર કરવાનો છે. બધા બોલ્સ આવી રીતે રેડી કરી દીધા છે. પછી એને ફ્રાય કરવાનું છે. જ્યાં સુધી મીડિયમ ફ્રાય ના થાય ત્યાં સુધી, મીડિયમ બ્રાઉન થાય ત્યાં સુધી એને તળવાનું છે.
આપણે કોઈ પણ શેપમાં બનાવી શકે. ઓકે, નાના પણ બનાવી શકે, મોટા પણ બનાવી શકે, જેને જેવો શેપ કરવો એવું કરી શકે. અને એને પણ મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરવાનું. યસ, મીડિયમ ફ્લેમ, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. હવે આ જો ગોલ્ડન ક્રિસ્પી થવા લાગ્યા છે, થોડા બ્રાઉન દેખાય એટલે આપણે કાઢી લઈશું. ગેસ બંધ કર. હા, ગેસ બંધ કરી દેજો. એક પ્લેટમાં કાઢી લઈશું. તો આ રેડી છે આલુ ક્રિસ્પી, અને આને સર્વ કરી લઈશું આપણે. તો આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. તો રેડી છે આપણા આલુ ક્રિસ્પી. તો સરસ મજાનો ગરમ નાસ્તો આલુ ક્રિસ્પી બોલ્સ બનીને તૈયાર છે. તમે પણ તમારા ઘરે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો, અને અમને આ વિડીયોના કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. આ વિડીયોને લાઇક કરો, શેર કરો, અને જો હજુ સુધી તમે અમારી ગુજરાતી રસોડુની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. અમી, તમે અમારા ગુજરાતી રસોડુના રસોડે આવીને સરસ મજાના આલુ ક્રિસ્પી બોલ્સ અમારા દર્શકોને શીખવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જો તમે તમારી રેસીપી અમારા ગુજરાતી રસોડુના રસોડે બનાવવા ઈચ્છો છો તો અત્યારે જ તમારી રેસીપી અને તેના ફોટા અમને અમારા વોટ્સએપ નંબર 8238234001 પર મોકલી આપો, અથવા તમે તમારી રેસીપી અમને ઈમેલ પણ કરી શકો છો. અમારું ઈમેલ આઈડી છે recipe@gujaratirasodu.com. Bye.